સોમનાથનો 70મો સ્થાપના દિવસ ઉજવાયો. વૈશાખ સુદ પાંચમના દિવસે 11 મે 1951ના રોજ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદના વરદ હસ્તે કરાઈ હતી પ્રાણ પ્રતિષ્ઠા. આજે વિશેષ મહાઆરતી, મહાપૂજા, ધ્વજારોહણ સાથે કરાયા સરદાર વંદના. સાથે સાથે કોરોનાની મહામારીથી ભારત સહિત વિશ્વ આખું સંકટમુક્ત બને તેવી પ્રાર્થના કરવામાં આવી. વિશ્વભરના કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર એવા સોમનાથ મહાદેવનો આજે 70મો પ્રાણ પ્રતિષ્ઠા દિવસ સોમનાથમાં ઉજવાયો હતો. 11 મે 1951 વૈશાખ સુદ પાંચમના દિવસે ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદના વરદ હસ્તે સવારે 9:46 મિનિટે સોમનાથમાં પ્રાણ પ્રતિષ્ઠા કરાયેલ. આજે એ જ સમયે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભગવાન સોમનાથની મહાપૂજા અને આરતી કરી ધ્વજાપૂજન ધ્વજારોહણ કર્યું હતું. સોમનાથ મંદિરના સ્વપ્નદ્રષ્ટા એવા સરદાર પટેલને પણ શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા. સાંજના સમયે સોમનાથ મહાદેવને ભવ્ય શૃંગાર કરવામાં આવશે. પાયલ બાંભણિયા, ZSTV, ગીર સોમનાથ. વૈશાખ સુધી પંચમી એટલે ભગવાન સોમનાથજીનો પાટોત્સવ. 11 મે 1951 વૈશાખ સુધી પાંચમે સોમનાથજીનો પાટોત્સવ થયો હતો અને આજે આ 70મા પાટોત્સવ નિમિત્તે સોમનાથ મંદિરમાં પારંપરિક ભગવાનની મહાપૂજા, મહામૃત્યુંજય જાપ, શૃંગાર પૂજા કરવામાં આવે. અને ખાસ કરીને જ્યારે આ સમગ્ર વિશ્વમાં વૈશ્વિક મહામારી કોરોના ફેલાયો છે ત્યારે ભગવાનને પ્રાર્થના પણ કરવામાં આવી કે આ મહામારીથી છુટકારો આપે, વિશ્વને એમાંથી છુટકારો મળે એવી પ્રાર્થના પણ કરવામાં આવી. મહામૃત્યુંજય જાપ પણ કરવામાં આવ્યા. સાથે ભગવાનમાં લોકોને શ્રદ્ધા રાખે તેમજ સાથે સાથે અત્યારે જ્યારે વૈશ્વિક મહામારી ફેલાઈ છે ત્યારે સરકારશ્રીની સૂચનાઓનું તેમજ વહીવટીતંત્રની સૂચનાઓનું ખાસ પાલન કરે. જે લોકો ફ્રન્ટલાઈનમાં અત્યારે ફરજ બજાવે છે એવા ડૉક્ટરો કે પોલીસ વિભાગ, વહીવટીતંત્ર જે પણ હોય એને સાથ સહકાર આપે. અને લોકોને ખાસ અપીલ કરીશ કે ઘરમાં રહે, સુરક્ષિત રહે, સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખે અને વખતો વખતની સરકારની સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરે જેથી કરીને વહેલામાં વહેલી તકે આપણા કોરોના મહામારીમાંથી મુક્ત થઈએ. જય સોમનાથ. આજરોજ દેવાદિદેવ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનો પ્રાણ પ્રતિષ્ઠા દિવસ 70મો પ્રાણ પ્રતિષ્ઠા દિવસ છે, જે અંતર્ગત સોમનાથ ટ્રસ્ટ દ્વારા મહાપૂજન, ધ્વજારોહણ, દીપમાલા, મહામૃત્યુંજય ઇત્યાદિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે અને સાંજના ભાગે ભગવાનનો શૃંગાર કરવામાં આવશે.